અબડાસા તાલુકાના દિવ્યાંગોને રોજગારને લગતા સાધનો અપાયા. આજરોજ અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને સુજલોન ફાઉન્ડેશન વાડી નલિયા ખાતે 18 દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને હાથલારી, ઘરઘંટી, સિલાઈ મશીન, ટ્રાઇસિકલ, વ્હીલચેર, કેબિન વગેરે સાધનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપરાગઢથી કરવામાં આવી હતી. અબડાસાના મામલતદાર શ્રી ડૉક્ટર અમિત ચૌધરી, અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, સુજલોન ફાઉન્ડેશનના મેનેજર દિલીપભાઈ પટેલ, લોહાણા મહાજનના આગેવાનોમાં સતીશભાઈ ઠક્કર, હરેશભાઈ આઈયા વગેરે દ્વારા દીપરાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોહાણા મહાજન નલિયા દ્વારા મહેમાનોને સાલુ ઢળી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નલિયા લોહાણા મહાજન ના પ્રમુખ સતીશભાઈ ઠક્કર, હરેશભાઈ આઈયા, નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, સુથરી ગામના સરપંચ રહીમભાઈ, સુજલોન ફાઉન્ડેશનના કર્મચારીઓમાં અમિતભાઈ, દિલીપભાઈ, જાદવભાઈ, નિલેશભાઈ વગેરે, દિવ્યાંગ આગેવાનોમાં ભરતસિંહ જાડેજા, આદમભાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં લોહાણા મહાજન નલિયા અને ધનલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળના પંચાણભાઈ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ સતીશભાઈ ઠક્કરે કરી હતી. મારું નામ ગોહિલ અરવિંદ છે. હું અંધજન મંડળ કેસીઆરસીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજ રોજ આપણે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે અબડાસા તાલુકાના, ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, એવા દિવ્યાંગ વ્યક્તિઓને અંધજન મંડળ અને સુજલન ફાઉન્ડેશન દ્વારા આજે 18 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારલક્ષી કીટો કે જેમાં કેબિન હોય, હાથલારી હોય, ઘરઘંટી છે અને સિલાઈ મશીન, તો એવા રોજગારી માટેના સાધનો ઉપરાંત એમને હલવા ચાલવા માટે તકલીફ ન પડે, એમને હરીફરી શકે પોતાની રીતે, એના માટે ટ્રાઇસિકલ, વ્હીલચેર જેવા ઉપકરણો પણ આજે આપણે અર્પણ કર્યા છે. અમારો સુજલન ફાઉન્ડેશન અને અંધજન મંડળનો એક જ હેતુ છે કે જે અંતરિયાળ ગામડાઓના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને આપણે વધુમાં વધુ ઉપયોગી થઈ શકીએ અને એ લોકો સમાજમાં સારી રીતે જીવન જીવી શકે, એમાં માનભેર જીવન જીવી શકે અને એમને કોઈ મુશ્કેલી ન પડે, એના માટે અંધજન મંડળ સતત કામગીરી કરતું રહે છે. અંધજન મંડળની સાથોસાથ સુજલન ફાઉન્ડેશન જે વર્ષોથી કામ કરે છે અને સમાજ સેવાકીય પ્રવૃત્તિ જે CSR અંતર્ગત જે કંપનીને કામ કરવાનું હોય છે એમાં અગ્રેસર રહી અને સુજલન ફાઉન્ડેશન હર હંમેશ દિવ્યાંગો માટે પણ સતત ચિંતા કરે છે, તો એ કાર્યક્રમના ઉપક્રમે આજે નલિયા લોહાણા મહાજન ખાતે આપણે 18 દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ સાધનો અર્પણ કર્યા છે, જેમાં આજે લોહાણા મહાજનના અગ્રણીઓ, તાલુકાના અધિકારીઓમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, ગામના સરપંચો, સુજલન ફાઉન્ડેશનના અમારા મિત્ર એવા સુજલન ફાઉન્ડેશનના મેનેજર શ્રી દિલીપભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી હરેશભાઈ આઈયા, સતીશભાઈ ઠક્કર, ખૂબ મહાનુભાવોએ સતત મહેનત કરી અને આપણે આ પ્રોગ્રામ કર્યો છે. અમારા ફિલ્ડ ઓફિસર ભાઈ શ્રી પચાણભાઈ ગઢવી કે જેમણે ગામડાઓમાં જઈ અને ઘરે ઘરે જઈ અને દિવ્યાંગોને મળીને એમને ખરેખર શું જરૂરિયાત છે, ઘણા બધા દિવ્યાંગો અમારી પાસે આવ્યા હતા, એમાંથી ખરેખર જે કામ કરી શકે અને ખરેખર જરૂરિયાત છે એવા વ્યક્તિઓનો આપણે સર્વે કરી અને આજે આપણે આ રોજગારલક્ષી અને સાધન સહાય અર્પણ કરી છે, તો આજે દિવ્યાંગ વ્યક્તિઓને આનાથી ખૂબ સરસ ફાયદો થશે, રોજગારી મેળવી શકે એ હેતુથી અમે આપ સર્વેનો આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ. જય અરવિંદસિંહ. હું અંધજન મંડળમાં KCRCમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજનો જે આ પ્રોગ્રામ છે એ ખાસ કરીને આપણા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એના માટેના સાધન સહાય અને રોજગારીના વસ્તુઓનો કાર્યક્રમ વિતરણ હતો. આજે આપણે ત્રિવેણી સંગમ જોઈ શકીએ કે આજે સરકારના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા કે જેઓ ડેપ્યુટી કલેક્ટર, મામલતદારશ્રીઓ, સુજલોન ફાઉન્ડેશનના અધિકારીઓ, સુજલોન કંપનીના અધિકારીઓ, સાથે સાથે લોહાણા મહાજનના અગ્રણીઓ અને અંધજન મંડળ KCR છે. તો આપણા બધાનો હેતુ એક જ છે કે સમાજમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ માનભેર જીવી શકે, સ્વમાનભેર રહી શકે અને એમને આપણા સમાજની જે મુખ્ય ધારા છે એમાં જોડી અને આપણી સાથે એમનો પણ વિકાસ થઈ શકે એ હેતુ થઈ અંધજન મંડળ KCRC અને સુજલન ફાઉન્ડેશન દ્વારા આજે 18 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોને
કોઈને હાથ લારી હોય, કોઈને કેબિન હોય, કોઈને સિલાઈ મશીન હોય, ઘરઘંટી, ટ્રાયસિકલ, વ્હીલચેર, આવા જે ઉપકરણો છે કે જેના દ્વારા આપણે એમને રોજગારી પણ અર્પણ કરી શકશું, અને સાથે સાથે જે સિવિયર પ્રકારની જે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ છે, ભાઈઓ બહેનો છે કે જેમને ટ્રાયસિકલ વ્હીલચેરની ખાસ જરૂરિયાત છે, તો આ ટ્રાયસિકલ વ્હીલચેર આપવાથી એ પોતાનું કામ પોતાની રીતે કરી શકશે, હરીફરી શકશે, પોતાનું રોજગારી કમાઈ શકશે. જે વ્યક્તિઓને કોઈને નાના મોટા ધંધાઓ કરવા છે, રોજગારી મેળવવી છે, તો એના ગામમાં રહીને જે રોજગારી કરી શકે એ હેતુ છે. કોઈ ભાઈ બહેન છે એ પોતાનું નાનું એવું કેબિન ચલાવી શકે તો એને રોજગારી મળતી થઈ શકે. કોઈ શાકભાજીનો ધંધો કરી અને લારીમાં રાખી અને ફેરી કરે તો એને રોજગારી મળી શકે. અમુક દિવ્યાંગો એવા છે કે જેના ગામમાં, સમગ્ર ગામમાં ફ્લોર મિલ નથી, ઘરઘંટી નથી, તો એવા વ્યક્તિઓને અમે પસંદગી કરી છે સર્વે કરીને કે એને ઘરઘંટી આપવાથી એ પોતાના પરિવારનું સાથે સાથે ગામમાં પણ એ ફ્લોર મિલ ચલાવી અને પોતાનો રોજગાર કમાઈ શકશે. તો આજના પ્રસંગે અંધજન મંડળ અને સુજલોન ફાઉન્ડેશન જે વર્ષોથી ખૂબ સરસ કામ કરે છે, દિવ્યાંગો માટે કામ કરીએ છીએ, તો 18 વ્યક્તિઓને આપણે આજે રોજગારી મળી રહી શકે એના માટે થઈને આજો પ્રોગ્રામ હતો, અને આ ખૂબ સરસ પ્રોગ્રામ સફળ રહ્યો છે. આપ સર્વેનો ખૂબ 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 આભાર માનું છું, અને અંધજન મંડળ અને સુજલોન ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ હજારો દિવ્યાંગો માટે પહેલાં પણ કામ કર્યું છે અને આવતા સમયમાં પણ દિવ્યાંગોને રોજગારી મળી રહે એના માટે કામ કરવાના છીએ. ખૂબ ખૂબ આભાર. અબડાસા લુહાણા મહાજન સમાજ તથા ગાયત્રી પરિવાર, સુજલોન ફાઉન્ડેશન અને અંધજન મંડળ દ્વારા દિવ્યાંગો કે જે લોકો મોટા ભાગે અત્યાર સુધી પોતાની આજીવિકા ન રળી શકતા હોય અને લોકો ઉપર અવલંબિત હોય, એવા લોકોને પગભર થવા માટે જે પ્રયત્નો સુજલોન ફાઉન્ડેશન અને અંધજન મંડળે કરેલો છે અને એ લોકોએ આને સહકાર આપેલ છે એ ખરેખર બિરદાવવાને લાયક છે. વધુમાં વધુ દિવ્યાંગ લોકો પોતે જાતે પગભર થઈ અને સમાનપૂર્વક પોતાનું જીવન જીવે એ ખૂબ જરૂરી છે, અને આ બધા પ્રસંગ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એનો વધુમાં વધુ લોકો સુધી લાભ પહોંચે એના માટે આપ ચેનલ દ્વારા એને વધુ બહોળો પ્રયાસ કરી અને જે ધ્યેય છે કંપનીઓનો એ સિદ્ધ થાય એવી અપેક્ષા રાખું છું. અને કચ્છ જિલ્લા અંજન મંડળ KCRC એના સંયુક્ત ઉપક્રમે અને લોણા મહાજનના સહયોગથી આજે એક દિવ્યાંગો માટેનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં લગભગ 18 જેટલા દિવ્યાંગોને વિવિધ ધંધાકીય સહાય માટેના સાધનો રૂપિયા 3 લાખના ખર્ચે અપાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ KCRC એટલે કે અંધજન મંડળ, એની પ્રવૃત્તિ માત્ર સુધારકો માટે નથી, કોઈ પણ દિવ્યાંગ હોય એના માટે છે. એવી જ રીતે જે અહીંયા અબડાસામાં તો ઘણી બધી કંપનીઓ છે, લગભગ 6-7 જેટલી કંપનીઓ છે, પણ ભાગ્યે જ કોઈ કંપની આપણે સોશિયલ સામાજિક પ્રવૃત્તિ માટે કામ કરે છે, જેમાંથી આ એક સુજલોન ફાઉન્ડેશન એક છે. હવે જે ધંધાકીય રીતે એમના સાધનો જે મળ્યા છે દિવ્યાંગોને, તેઓ એને ઉપયોગી થશે અને પોતે આજીવિકા રળી શકશે. આપણે વાત કરીએ ફરીથી આપણે KCRCની અને સુજલોન જે ફાઉન્ડેશન છે એની જે પ્રવૃત્તિ છે ને કાબિલે તારીફ છે. KCRC દ્વારા લાંબા સમયથી અબડાસા તાલુકામાં લગભગ 12 વર્ષ થયા એક આપણે મોતિયા મુક્ત અભિયાન તેમના મુખ્ય આયોજન હેઠળ ચાલુ છે, અને લોણા મહાજન અને વિવિધ સંસ્થાઓ તેમાં જોડાઈ છે. હવે મોતિયાનું પ્રમાણ અબડાસામાં એટલું વધે છે કારણ કે કાચા રસ્તા, ધૂળિયા માર્ગોના કારણે અને હોન્ડા ઉપર કે વાહનમાં મુસાફરી આપણે કરીએ ને જો આંખ સાફ ન થાય તો દેખીતી રીતે મોતિયાનું પ્રમાણ વધે. એટલે આવી રીતે KCRC અને બીજી ઘણી સંસ્થાઓ મારફતે અમે લોકોએ લોણા મહાજનના મુખ્ય આયોજન હેઠળ લગભગ 10-12 હજાર જેટલા ઓપરેશનો નિઃશુલ્ક બધાના થયા છે, જેમાં ભુજય સર્વોદય ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નલિયા, ધનલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ, એવી ઘણી બધી તૃપ્તિબેન આસર અમસે સેવા સમિતિ, ઘણી બધી સંસ્થાઓના સહયોગથી અમે લોકો એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, અને જેની ફળશ્રુતિ રૂપે હવે અબડાસામાં મોતિયાનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. હવે આપણે જે આપણે વાત કરીએ સામાજિક પ્રવૃત્તિની, તો સરકારની જ્યાં મર્યાદા આવી જાય છે ત્યારથી અમારું કામ અને સુજલોન અને KCRCનું કામ શરૂ થાય છે. સુજલોન ફાઉન્ડેશન જે છે એ ઘણી બધી અહીંયા પ્રવૃત્તિ કરે છે. નલિયામાં એક દવાખાનું પણ ચાલુ છે જેમાં નિઃશુલ્ક દવાઓ પણ અપાય છે. એવી રીતે ઘણી બધી એમની પ્રવૃત્તિ છે, અને ખાસ કરીને એ છેવાડાના વિસ્તારમાં
કે જ્યાં વાસ્તવિક જે જેને જરૂર હોય તેને એ લોકો મદદરૂપ થાય છે. આપણે ફરીથી એમને અભિનંદન આપીએ. અને આ જે આયોજકો જે છે, મુખ્ય આયોજકો KCRC અને સુજલોન ફાઉન્ડેશન, એના ઉપર શનિ મહારાજની કૃપા ખૂબ વર્ષે અને આવા કાર્યક્રમો વખતે વખતે યોજાતા રહે અને જરૂરતમંદોને લાભ મળે એવું આપણે ઈચ્છીએ. જય શનિદેવ. લોણા સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, જે અહીંયા અબડાસા તાલુકા અને દિવ્યાંગોના જાગૃત માટે જે અહીંયા સારું કાર્ય કરે છે, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હું ધન્યવાદ આપીશ મારા મિત્ર એવા સુજલોન કંપનીના મેનેજર શ્રી, અમારા દાતા જે કહેવાય, જે ખરેખર સતત 2 વર્ષથી લખપત તાલુકામાં જેણે કાર્ય કર્યું છે, એ દિવ્યાંગોને 47 દિવ્યાંગોને રોજગારી અપાવેલ છે. ને અત્યારે એ 47 દિવ્યાંગો છે, પોતાને રોજે રોજ કામગીરી કરે છે ને મહિને જે કમાવે છે એમાંથી મહિને 50 રૂપિયા કાઢી કરીને જે જરૂરતમંદ દિવ્યાંગ છે એની મદદ કરે છે, એવું અમારું 1 વર્ષનું નેટવર્ક ચાલુ છે ત્યાં લખપત તાલુકામાં. પછી બીજા મારા મિત્ર છે અરવિંદસિંહ બાબુ, હું પણ એનો ભાગ છું, એક KCRC નો ભાગ છું. BPA માંથી, અંજન મંડળ માંથી CBR નો ક્રોસ કરેલ છે અને અત્યારે અહીંયા અબડાસા લખપત તાલુકામાં જબરદસ્ત રોહિત સાહેબ દ્વારા KCRC ના મેનેજર અરવિંદસિંહ જબરદસ્ત કાર્ય કરે છે, એનો પણ આભારી છું. તે વ્હીલચેર હોય કે મોબાઈલ જેવું હોય, અત્યારે બધી કોઈ જગ્યા ઉપર દિવ્યાંગોનો મોબાઈલ નથી મળતા, પણ અત્યારે અરવિંદસિંહ મોબાઈલ જે આપવાના છે એના બધું ડોક્યુમેન્ટ અમે પૂર્ણ કરી અને અરવિંદસિંહ પાસેથી પહોંચાડી દીધેલ છે. હું આભારી છું મામલદારશ્રીનું, જે અત્યારે અહીંયા આપણે અંત્યોદયના રાશન કાર્ડો જે અબડાસા તાલુકામાં બને છે અને બીજી જે દિવ્યાંગોને પેન્શન બાબતની જે જે સ્કીમો છે એ જબરદસ્ત સાર સપોર્ટ અહીંયા નલિયા મામલદારશ્રી મળે છે અને અમે લખપત તાલુકામાં 470 અંત્યોદય રાશન કાર્ડો બનાવેલ છે. તેના સિવાય પેન્શનવાળી જે પણ સ્કીમો ચાલુ છે ગવર્મેન્ટની, અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે મનબુદ્ધિ માટે પેન્શન ચાલુ કર્યું છે એ પણ અમે અપાવીએ છીએ. ને અત્યારે અહીંયા ગઢવી સાહેબ સાથે વાતચીત થઈ ગઈ છે, ગઢવી સાહેબ અમને જબરદસ્ત સપોર્ટ કરવાનું અહીંયા અબડાસા તાલુકા માટે કીધેલું છે. અને એના સિવાય અમે લખપત તાલુકાની અંદર જેટલા જેટલા તાલુકામાં સુજલોન કંપની અને KCRC દ્વારા 18 દિવ્યાંગોને સ્વરોજગારી મળેલ તે બદલ આ સંસ્થાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દિવ્યાંગો ખરેખર જાગૃત બને અને દિવ્યાંગો પોતે પગભર થાય એના માટેનો આ પ્રયાસ કરેલ છે. હું આ સંસ્થાને ફરીથી ધન્યવાદ આપું છું. ખરેખર આના થકી દિવ્યાંગો પોતે આત્મનિર્ભર બનશે અને પોતાના સમાજમાં એનું સ્થાન આગળ વધશે. અત્યારે જે પણ દિવ્યાંગો છે કોઈ રોજગારી નથી પ્રાપ્ત કરતા અને અત્યારે આ સંસ્થા જે પણ આપ્યું છે એના દ્વારા એના ઘરમાં એના પરિવારમાં એ લોકોનું સ્થાન ઊંચું આવશે. એના માટે જે આ પ્રયાસો થઈ રહ્યા છે હું આ સુજલોન કંપનીને, KCRC ના મેનેજર શ્રી અરવિંદસિંહને કહું છું કે ખરેખર આવા કાર્યક્રમો આગળ થતા રહે અને અબડાસા તાલુકામાં અત્યારે નાના પાયે જે 18 દિવ્યાંગોને લાભ મળ્યો છે એવી રીતે બીજા દિવ્યાંગોને જાગૃત થાય અને એને પણ લાભ મળે તે બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર, હું આભાર હરેશભાઈનો પણ માનું છું કે ખરેખર આવા કાર્યક્રમો અહીંયા થતા રહે એ વિશે આભાર માનું છું. દિવ્યાંગ અધિકાર મંચ લખપત તાલુકા પ્રમુખ. આજે અબડાસાની ડેંગી ધરા ઉપર અંજન મંડળ તથા સુજલોન કંપનીએ 18 જેટલા દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવ્યું તે બદલ હું રાવણા મહાજન અને અંજન મંડળ અને આપણી જે સુજલોન કંપની છે એનો આભાર માનીએ છીએ. અને હું દિવ્યાંગ વિકાસ ચૈત્ય પરિષદના પ્રમુખ તરીકે અમારે આમંત્રણ આપ્યું તે બદલ હું રાવણા સમાજમાં ખૂબ આભારી છું. તો આવી રીતે સામાજિક કાર્યો અને દિવ્યાંગો માટે જોઈએ તો ખૂબ જ સારી એવી એમની કામશીલા છે. તો આગળ ને આગળ એમની એવી કામગીરી રહે તે બદલ હું તમારો ખૂબ આભારી છું. બીજા ઘણા કામ હોય છે, બીજા કામ ચાલુ રહેવાના હોય છે, પરંતુ આવા જે માનવતાના કામ હોય છે એનો સહભાગી થવા માટે મને જે તક મળી છે અંજન મંડળ અને સુજલોન ફાઉન્ડેશન તેમજ